સારા વિચારો, સારા શબ્દો, સારું આચરણ, એટલે જ સારું જીવન અને એ જ સનાતન. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. આ શબ્દ કલાની આરાધનામાં વિચારોનું એક ત્રિદલીય બિલીપત્ર અર્પણ કરવાની અનુમતિ. સમગ્ર સૃષ્ટિના ત્રણ આરાધ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને સદાશિવ શંકરને સ્મરીને એક સારા જીવન પર દ્રષ્ટિપાત કરીએ તો સર્વત્ર ત્રણનો મહિમા જણાય છે. ત્રણ મૂળભૂત રંગો લાલ, પીળો અને વાદળી, જેમાંથી અનેક રંગોનું સર્જન થયું. ત્રણ મૂળભૂત ગુણ સત્વ, રજસ અને તમસ, આમાંથી અનેક સ્વભાવનું સર્જન થયું. પરંતુ ત્રણ સત્કર્મ, સદવિચાર, સદવાણી અને સદવર્તન, આ ત્રણેયના પરસ્પરના સમન્વયથી એક સુંદર જીવનનું નિર્માણ થાય છે. વિચાર, વિચાર એ એક અમોઘ બળ છે. આપણું મન જ અનેક વિચારોનું ઉદ્ભવધામ છે. કોઈ પણ ઘટના, વસ્તુ, પ્રસંગ કે તેના અવલોકનના આધારે અથવા તો તેના ઊંડા ચિંતન અને મનન દ્વારા સારા વિચારો આકાર લે છે. વિધાયક અને નિર્માણલક્ષી વિચારોમાં એક અનોખી સૃષ્ટિનું સર્જન કરવાની પ્રચંડ શક્તિ છુપાયેલી છે. કીટક જેમ કોશેટોમાં બેસીને સતત ને સતત ભ્રમરનું ચિંતન કરે છે અને પછી એક દિવસ ભ્રમર બનીને ઉડી જાય છે, એ જ રીતે સતત ને સતત હકારાત્મક વિચારોનું ચિંતન જીવનને સફળતાની ઉડાન આપે છે. શબ્દ, શબ્દ એ માનવીની અનિવાર્યતા છે, અભિવ્યક્તિનું અદ્વિતીય માધ્યમ છે. શબ્દ એ એટલી હદે પ્રભાવી માધ્યમ છે કે તેના વડે માનવી મહાભારત જેવા અતિ સંહારક યુદ્ધ પણ સર્જી શકે અને ગીતારૂપી અમૃત ધારા મેળવી અને જન્મો જન્મની પાર પણ થઈ શકે. ઇદમ અંધતમઃ કુત્સનં જાયેત ભુવનત્રયમ. જો આ વિશ્વને શબ્દ નામનો આલોક પ્રકાશિત ન કરતો હોત તો આ ત્રણેય ભુવન અંધકારમય બની જાત. વડીલો, જો શબ્દ ન હોત ને તો કોઈ પણ બુદ્ધ એક પણ હૃદયમાં પ્રેમ અને કરુણા ન જન્માવી શક્યા હોત. જો શબ્દ ન હોત તો કોઈ પણ ગાંધી પોતાની અદ્ભુત વૈચારિક ક્રાંતિથી અદ્વિતીય અહિંસક ઇતિહાસ ન સર્જી શક્યા હોત. અને માટે જ સંત તુકારામજી કહે છે કે શબ્દ મારી પાસે કેવળ એ જ ઝવેરાત સાચું રે. સારું આચરણ કે સદવર્તન એ આપણા સંસ્કારોને પ્રતિબિંબિત કરે છે. તે સ્વસ્થ સમાજનો પાયો છે, પરિવારને એક રાખતો તંતુ છે અને આત્માની ઉન્નતિનો માર્ગ છે. આચરણની પવિત્રતાને જ સચ્ચરિતા કહે છે. આપણી સંસ્કૃતિની અંદર સીતામાં તેનો ઉત્તમ દ્રષ્ટાંત છે. સદવિચાર, સદવાણી અને સદવર્તન, આ ત્રણેયના પરસ્પરના સમન્વયનો પ્રયત્ન એ ઉર્ધ્વગમન તરફની જીવન યાત્રા છે. આ સમન્વયનો પ્રયાસ તે શ્રેષ્ઠતમને પામવાની સાધના છે અને આ સમન્વયની કોશિશ એ જ પરમ સત્યની ઉપાસના છે. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્મનામ. મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત દુરાત્મનામ. વિચાર, વાણી અને વર્તનમાં ઐક્ય એ મહાત્માનું લક્ષણ છે. આપણે જેટલો ભાર શિક્ષણ પર મૂકીએ છીએ ને તેટલો જ, બલકે તેનાથી પણ વધારે ભાર મૂલ્યનિષ્ઠ શિક્ષણ પર મૂકવાની જરૂર છે. સદવિચાર, સદવાણી અને સદવર્તન, આ ત્રણેયનો પરસ્પરનો સમન્વય એ આપણને સનાતન સત્યનું દર્શન કરાવે છે, માનવીને જીવનમાં ઉચ્ચતમ સ્થાને વિરાજિત કરાવે છે. આજે જ્યારે આપણે સનાતન વૈદિક પરંપરાઓ માટે એકત્રિત થયા છીએ ત્યારે આપણી પાસે જે સત્ય છે તેનો સ્વીકાર કરીએ, તેને અપનાવીએ, આપણા જીવનમાં ઉતારીએ અને અર્ધદગ્ધ, અસત્ય અને ખોટા ધાર્મિક માન્યતાઓ તથા ખોટા ધાર્મિક સંપ્રદાયોનો ત્યાગ કરીએ, એ જ સનાતન ધર્મની શરણમાં આપણને સૌને લઈ આવશે. અને જ્યારે અહીંયા આવશો ને ત્યારે ચારે દિશામાં ફેલાયેલું અનંત અને અખંડ, અગાધ અને અમાપ સુખ આપણી પ્રતીક્ષા કરી રહ્યું હશે. એ જ ચિરંજીવ સુખ છે, એ જ સનાતન છે. અસ્તુ.